નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 2 વિષય અંગ્રેજી. આજે આપણે શરૂઆત કરીશું રિવિઝન. રિવિઝન એટલે પુનરાવર્તન. રિવિઝન એટલે પુનરાવર્તન. લેસન 1 ધ આલ્ફાબેટ. લેસન 1 ધ આલ્ફાબેટ. આલ્ફાબેટ એટલે મૂળાક્ષરો. આલ્ફાબેટ એટલે શું? મૂળાક્ષરો. તો મૂળાક્ષરો કેટલા હોય? અંગ્રેજીમાં મૂળાક્ષરો કેટલા છે? 26. કેટલા? 26. સરસ. કેટલા હોય? 26 મૂળાક્ષરો હોય. તો એમાંથી કેટલા સ્વર છે અને કેટલા વ્યંજન પણ છે? તો સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા છે? તો સ્વર કયા કયા છે અંગ્રેજીમાં? તમને ખબર છે, આપણે અગાઉ ચા શીખી ગયા. આપણે અગાઉ શીખી ગયા વ્યંજન કયો કહેવાય અને સ્વર કાને કહેવાય. તો સ્વર 5 છે. કેટલા છે? 5. અંગ્રેજીમાં સ્વર 5 છે. કેટલા સ્વર છે? 5. સ્વર 5 છે અને વ્યંજન કેટલા છે? 21. કેટલા છે? 21. એમ કરીને સ્વર અને વ્યંજન ભેગા થઈને કેટલા મૂળાક્ષરો થાય? 26. કેટલા મૂળાક્ષરો થાય? 26. અંગ્રેજીના 26 મૂળાક્ષરો છે. એમાં 21 વ્યંજન છે અને 5 સ્વર છે. તો સ્વર કયા કયા છે તમને ખબર છે? તો સ્વરમાં એ, એક એ છે, પછી શું છે? ઈ, પછી આઈ, પછી કયો છે? ઓ અને યુ. આ 5 સ્વર છે. આ 5 સ્વર છે. તો સ્વરમાં કયા કયા આવે? એ, એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર છે. તો આપણે હવે જોઈએ અંગ્રેજીમાં આલ્ફાબેટ, મૂળાક્ષરો જોઈએ. તો મૂળાક્ષરોમાં શરૂઆત થશે એ. તો અંગ્રેજીમાં પ્રથમ એબીસીડીમાં એ આવી રીતે લખાય. એ આવી રીતે લખાય અને બીજી એબીસીડીમાં એ આવી રીતે લખાય. એ આપણે શીખી ગયા કે કેવી રીતે લખવું. ચાર લીટીમાં એબીસીડી આપણે કેવી રીતે લખવી એ આપણે શીખી ગયા. તો અંગ્રેજીનો એ પહેલી એબીસીડીમાં 3 લીટીનો ઉપયોગ કરવાનો. ઉપર લાલ લીટી અને બ્લુ લીટી બે હોય છે. એ 3 લીટીનો ઉપયોગ કરીને આપણે એ લખવાનો હોય છે. જ્યારે બીજી એબીસીડીમાં બ્લુ કલરની 2 લીટી હોય છે, એમાં એ લખવાનું હોય છે. બીજી એબીસીડીમાં 2 લીટીનો જ ઉપયોગ થાય છે એ લખવામાં, જ્યારે પહેલી એબીસીડીમાં 3 લીટીનો ઉપયોગ થાય છે. એ ફોર એન્ડ. એ ફોર એન્ડ. એન્ડ એટલે શું થાય? કીડી. એ ફોર એન્ડ. એન્ડ એટલે કીડી. પછી બી ફોર બોલ. બીમાં પણ જેમ આપણે પહેલી એબીસીડીમાં એમાં 3 લીટીનો ઉપયોગ થાય, એમ બીમાં પણ 3 લીટીનો ઉપયોગ થાય છે. અને બીજી એબીસીડીમાં બી 2 બ્લુ લીટી હોય છે, એમાં બી લખવાનો અને લાલ લીટીએ આ લીટી અડાડવાની હોય છે. એવી રીતે બી લખવાનો હોય છે બીજી એબીસીડીમાં. બી ફોર બેટ. બી ફોર બેટ. બેટ એટલે બેટ જ થાય. આપણે રમીએ છીએ ને ક્રિકેટ, એ બેટ. પછી સી. તો સી ફોર કેટ. પ્રથમ એબીસીડીમાં આવી રીતે સી લખાય અને બીજી એબીસીડીમાં સ્મોલ એ બી સી આવે. સ્મોલ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ડોગ એટલે કૂતરો. બી અને ડી, બીજી એબીસીડીનો બી અને ડીમાં લખવામાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. આપણે બી પી છે એ પાછળ ગોળ આવશે અને ડીમાં આગળ ગોળ આવશે,
એ ધ્યાન રાખવાનું, ભૂલ ના થાય એનું ધ્યાન રાખીને તમારે પરીક્ષામાં લખવાનું. બી નો ડી ના થાય અને ડી નો બી ના થઈ જાય એ ધ્યાન રાખીને લખવાનું. ઈ ફોર એગ, ઈ ફોર એગ, આ મોટો ઈ છે અને આ નાનો ઈ, આ બીજી એબીસીડી નો ઈ છે. એગ એટલે ઈંડુ, એગ એટલે ઈંડુ. એફ ફોર ફેન, એફ ફોર ફેન, આ કેપિટલ કહેવાય અને આ સ્મોલ એફ કહેવાય. આ કેપિટલ એફ છે અને આ સ્મોલ એફ છે. ફેન એટલે પંખો, ફેન એટલે શું થાય, પંખો. જી ફોર ગન, જી ફોર ગન, આ પહેલી સીડીનો કેપિટલ જી કહેવાય અને અને આને શું કહેવાય, સ્મોલ જી. આ કેપિટલ જી છે અને આ સ્મોલ જી છે. જી ફોર ગન, ગન એટલે શું થાય, બંદૂક, શું થાય, બંદૂક. એચ ફોર હર્ટ, આ કેપિટલ એચ છે અને આ સ્મોલ એચ છે. એચ ફોર હર્ટ, હર્ટ એટલે ઝૂંપડી, હર્ટ એટલે શું થાય, ઝૂંપડી. આઈ ફોર આયરોન, આઈ ફોર આયરોન, આયરોન એટલે શું થાય, ઇસ્ત્રી, આયરોન એટલે ઇસ્ત્રી. આઈ ફોર આઈસ્ક્રીમ પણ લખી શકાય, આઈ ઉપર આઈ ફોર આઈસ્ક્રીમ પણ લખી શકાય, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. જે ફોર જગ, જે ફોર જગ, આ કેપિટલ જે છે અને આ સ્મોલ જે છે, આ બીજી સીડીનો, બીજી એબીસીડીનો જે છે અને આ પ્રથમ કેપિટલ. જગ એટલે પાણી ભરવાનો જગ હોય છે એને જગ કહેવાય, જગ. કે ફોર કે, કે ફોર કી, કી એટલે આપણે ચાવી લોક કરીએ છીએ, બરોબર. કે ફોર કી એટલે ચાવી, કી એટલે ચાવી, આપણે જે મોબાઈલમાં કી નહીં આવતું, લોક કી એટલે ચાવી, લોક કરી દેવાનું અને એની ચાવી, બરોબર. એલ ફોર લોક, એલ ફોર લોક, આ કેપિટલ એલ છે અને આ સ્મોલ એલ છે. લોક એટલે લાકડું, લોક એટલે લાકડું. એમ ફોર મેટ, એમ ફોર મેટ, મેટ એટલે શું થાય, ચટાઈ, શું થાય, ચટાઈ. આ કેપિટલ એમ છે અને આ સ્મોલ એમ છે. કેપિટલ એમ આવી રીતે લખાય અને સ્મોલ એમ આવી રીતે લખાય. આમાં ત્રણ લીટીનો ઉપયોગ થાય છે અને આમાં બે લીટીનો ઉપયોગ થાય છે એમ લખવામાં. મેટ એટલે ચટાઈ. એમ ફોર નેટ, એમ ફોર નેટ, નેટ એટલે શું થાય, ખબર પડે છે, નેટ એટલે જાળી, જાળી જેવી કાણાવાળી જાળી આવે એને નેટ કહેવાય. આ કેપિટલ એલ એન આવી રીતે લખાય અને સ્મોલ એન આવી રીતે બે લીટીમાં આવશે અને આ ત્રણ લીટીમાં આવશે. જેમ આપણે એમ લખીએ છીએ એવી રીતે નેટ એટલે જાળી. ઓ ફોર આઉલ, કેપિટલ ઓ અને સ્મોલ ઓ, સ્મોલ ઓ નાનો આવશે, ના સ્મોલ એટલે નાનું થાય, કેપિટલ એટલે મોટો. આઉલ એટલે ઘુવડ, આઉલ એટલે શું થાય, ઘુવડ. પી ફોર પોટ, પી ફોર પોટ, કેપિટલ પી અને સ્મોલ પી, પોટ એટલે શું થાય, માટલું, શું થાય, માટલું. ક્યુ ફોર ક્વિલ, ક્યુ ફોર ક્વિલ, આ કેપિટલ ક્યુ છે અને સ્મોલ ક્યુ આવી રીતે લખાય, ઊંધો પી, બરોબર. ક્વિલ એટલે પીસું, આપણે પક્ષીનું પીસું આવે છે એ પીલ એટલે પીસું. આર ફોર રેટ, આર ફોર રેટ, રેટ એટલે ઉંદર, કેપિટલ આર અને સ્મોલ આર, સ્મોલ આર ચાપડા જેવો થશે ગુજરાતીમાં ચાર કરીએ છીએ એવા, કેપિટલ અને સ્મોલ આર. આર ફોર રેટ, રેટ એટલે ઉંદર. એસ ફોર સન, એસ ફોર શું થાય, સન, સન એટલે સૂરજ, સન એટલે સૂરજ, કેપિટલ એસ અને સ્મોલ એસ આવી રીતે લખાય. ટી ફોર ટોપ, ટી ફોર ટોપ,
કેપિટલ ટી અને સ્મોલ ડી. ટી ફોર ટોપ એટલે ભમરડો. તમે રમતા હશો ભમરડો, રમતા હશે ને ભમરડો, તમે જોયો છે. ટોપ એટલે ભમરડો. યુ ફોર અન, યુ ફોર અન, કેપિટલ યુ અને સ્મોલ યુ. અન એટલે કુંજો, અન એટલે કુંજો. વી ફોર વેન, કેપિટલ વી અને સ્મોલ વી. વી ફોર વેન, વેન એટલે વાન. ડબલ્યુ ફોર વેબ, ડબલ્યુ ફોર વેબ. વેબ એટલે શું થાય? ઝાડુ. કરોળિયાનું ઝાડું હોય છે એને વેબ કહેવાય. વેબ એટલે ઝાડું. કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ. એક્સ ફોર એક્સમસ ટ્રી, એક્સ ફોર એક્સમસ ટ્રી. ખ્રિસ્તીઓનું ઝાડ જે આવે છે, સજાવવામાં આવે છે ક્રિસમસ ટ્રીમાં, એ એક્સ. કેપિટલમાં એક્સ આવી રીતે લખાય અને સ્મોલમાં એક્સ આવી રીતે લખાય એ ધ્યાન આપવાનું. કેવી રીતે સ્મોલ લખાય અને કેવી રીતે કેપિટલમાં લખાય એ આપણે આગળ જોઈએ છીએ. પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડી આપણે લખવાની છે કેવી રીતે લખાય. વાય ફોર યાક, વાય ફોર એક, એક એટલે યાક. કેપિટલ વાય અને સ્મોલ વાય. ચેટ ફોર ચીપ, ચેટ ફોર ચીપ એટલે ચેન. આપણે પેન્ટની ચેન હોય છે એ ચેન. આ કેપિટલ ઝેડ છે અને સ્મોલ ઝેડ. આપણે અત્યારે શું શીખ્યા? આલ્ફાબેટ. શું શીખ્યા? આલ્ફાબેટ એટલે મૂળાક્ષરો. એથી ઝેડમૂંડી, એથી ઝેડમૂંડી આપણે મૂળાક્ષરો શીખ્યા. તો મૂળાક્ષરો કેટલા છે? તમને કોઈ પૂછે કે મૂળાક્ષરો કેટલા છે અંગ્રેજીના, તો 26. અને પૂછવામાં આવે કે સ્વર કેટલા છે, તો 5. અને વ્યંજન, વ્યંજન કેટલા છે? 21. કે તમે કહેવાનું કે વ્યંજન 21 છે અને સ્વર 5 છે. કેટલા છે? 5. હવે આપણે પ્રથમ એબીસીડી લખીશું. પ્રથમ એબીસીડી લખવાની છે તો પ્રથમ એબીસીડી લખો. તો પ્રથમ એબીસીડી કેવી રીતે લખવાની? એ, તો એ આવી રીતે લખવાનો. પછી બી, પછી સી, પછી ડી, પછી ઈ, એફ. આવી રીતે એ બી સી ડી ઈ એફ આવી રીતે લખવાનું. આવી રીતે છૂટા છૂટા અક્ષરે લખવાનું. એ પછી ગેપ છોડવાની જગ્યા, પછી સી, એ પછી બી, પછી ગેપ છોડવાની, પછી સી, પછી ગેપ છોડવાની, ડી. મેં લખ્યું ને એવી રીતે તમારે પણ એબીસીડી લખવાની નોટમાં સારા અક્ષરે, અને આવું ગેપ છોડવાની જગ્યા છોડીને આવી રીતે લખવાની અને એકબીજાની નીચે જ અક્ષર આવવો જોઈએ આવી રીતે. તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ. આવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું, બોલવાનું. એ પછી બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. આવી રીતે પ્રથમ એબીસીડી સરસ અક્ષરે તમારે લખવાની છે. કે પ્રથમ એબીસીડીમાં બીજી એબીસીડી લખાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું. હવે આપણે લખીશું બીજી એબીસીડી. તો બીજી એબીસીડી કેવી રીતે લખવાની એ આપણે જોઈએ. બીજી એબીસીડી લખો. બીજી એ બી સી ડી લખો.
तो बीजी एबीसीडी केवी रीते लखवानी आपणे पहेली एबीसीडी लखी एवी रीते ज बीजी एबीसीडी लखवानी छे तो ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी डबल्यू एक्स वाई जेड આવી રીતે બે બીજી એબીસીડી આપણે લખવાની છે. કઈ રીતે લખવાની? આવી રીતે આપણે એ એ કેવો કરે છે? સ્મોલ એ આવશે. અહીંયા બધી સ્મોલ એબીસીડી. બીજી એબીસીડીમાં મૂળાક્ષરો કેવા આવે? આલ્ફાબેટ સ્મોલ આવશે. કેવા આવશે? સ્મોલ આવશે. તો કેપિટલ લખાઈ ના જાય એનું આપણે ધ્યાન રાખવાનું. જે આવી રીતે ટપકું કરવાનું, જે કરીને આવી રીતે લીટી આવી રીતે જે ના થઈ જાય તો કેપિટલ જે થઈ જશે. એવી રીતે એલ એલની માથે આવી રીતે ઊભો લીટો કરવાનો, નીચે આવી રીતે આડું કરજો તો કેપિટલ એલ થઈ જશે. એટલે આપણે ધ્યાન રાખીને પહેલી એબીસીડી અને બીજી એબીસીડી લખવાની છે. તો આપણે આગળ આપણે હવે જોઈએ હોમવર્ક. તો આપણે હવે હોમવર્ક લખીશું ને, તો હોમવર્કમાં આપણે લખીશું, હોમવર્કમાં તમારે આવી લખવાનું રિવિઝન પુનરાવર્તન લેસન વન ધ આલ્ફા બેટ ધ આલ્ફા બેટ. તો કેટલા આલ્ફા બેટ છે? 26. 26 કરીને લખવાનું, વ્યંજન 21 અને સ્વર 5. આવું લખીને પછી તમારે લખવાનું લેસનમાં એ થી એ. આવી રીતે મેં લખ્યું ને એવી રીતે તમારે એ થી જેટ હુંડી લેસન લખવાનું. A for ant, B for bat, C for cat, D for dog, E for egg, F for fan, G for gun, H for hut, I for iron, J for jug, K for key, L for log, M for mat, N for net, O for owl, orange લખી શકો, P for pot અથવા parrot પણ લખી શકો, Q for quill, R for rat, S for sun, T for top, U for un, umbrella પણ લખી શકો, U for umbrella, T for top, એટલે કે V for van, W for web, X for xmas tree, Y for egg, Z for jeep. આવી રીતે તમારે લીટી વચ્ચે આવી રીતે પાડી દેવાની અને એક લીટી આવી રીતે છોડીને તમારે લખવાનું છે એ થી જ્યાં સુધી લેસનમાં. પછી બીજું લખવાનું છે પ્રથમ એબીસીડી. તો પ્રથમ એબીસીડી તમારે લખવાની આવી રીતે સૂટા સૂટા અક્ષરે. એક મૂળાક્ષરની નીચે આલ્ફાબેટની નીચે જ આવો જોઈએ આલ્ફાબેટ. હા, તો એની નીચે જી આવી રીતે લખવાનું સૂટા સૂટા અક્ષરે વ્યવસ્થિત અંગ્રેજીની નોટમાં સરસ રીતે લખવાનું. એથી જ્યાં સુધી પહેલી એબીસીડી લખવાનું આવડે ડેરિંગ મારવાનું. પ્રથમ એબીસીડી લખો અને પછી ચાલુ કરવાનું એ બી સી ડી ઈ એફ. એવી રીતે એથી જ્યાં સુધી તમારે લેસનમાં લખવાનું છે. પછી તમારે લખવાનું છે બીજી એબીસીડી લખો. અહીંયા તમારે બીજી એબીસીડી લખવાની છે. પહેલી એબીસીડી લખીને પછી બીજી એબીસીડી લખવાની એ થી ચેટ સુધી. એ થી ચેટ સુધી અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આગલા પીરિયડમાં આપણે મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.